અને હવે જાણીએ મતદારોનું મંતવ્ય વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેર નજીક આવેલા પાંચ ગામોનો વર્ષ બે હજાર પંદરમાં પહેલા મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો હતો જેમાં સિત્સર નારી રૂવા અખવાડા અને સમાવેશ કરાયો હતો આ પાંચ ગામમાંથી એક એવું સિત્સર ગામ કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ વિકાસના કામ કરવામાં આવ્યા ન હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે દસર ગામના લોકો દ્વારા મહાનગરપાલિકા સામે રોષ પણ ઠાલવ્યો હતો સિતસર ગામના લોકો દ્વારા જણાવ્યા અનુસાર સિત્સર ગામે છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વિકાસના કાર્યો થયા નથી તેવો આક્ષેપ કર્યો છે મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ખાસ જોવા જઈએ તો ભાવનગરમાં છેલ્લા પાંચ વર્ષથી સમાવેશ કરેલા સિત્સર ગામ કે જે કાળિયાબીર સિત્સર વોર્ડ આવે છે તે સિત્સર ગામની સમસ્યા આપણી સાથે એકઠા થયા છે કેટલાક સિત્સર ગામના લોકો તેમની પાસે જાણીએ કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તે લોકોને કેવા કામની જરૂરત છે ને હાલ જ્યારે ભાજપની બોડી હતી ત્યારે કેવા કામો થયેલા છે ખાસ જોવા જઈએ તો જે સિત્સર ગામ છે હાલ તે પાંચ વર્ષથી જે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કેવા કામો થયા છે ને કેવા બાકી છે હાલ તો એક પણ કામ થયું નથી કારણ કે છેલ્લા પાંચ વર્ષની અંદર કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધારી પક્ષની અણ આવડતના કારણે જે સિતસર ગામનો વિકાસ થવો જોઈએ એમાંથી એક પણ વસ્તુ થઈ નથી બાજુમાં ઇસ્કોન છે તો ઇસ્કોનની અંદર કોઈ વસ્તી નહોતી ત્યાં સ્ટ્રીટ લાઇટ ગટર અને આરસીસી રોડ સહિતના તમામ કામગીરી એક વર્ષની અંદર પૂરી કરી દેવામાં આવી હવે આ સિત્સર ગામની અંદર છેલ્લા સાત વર્ષથી આ કોર્પોરેશનમાં ભળ્યું અને છેલ્લા દોઢ બે વર્ષથી કામ શરૂ કર્યા છે કામ શરૂ કર્યા છે એની પાછળ એટલી બધી હાલાકી છે કે ગટરવાળા એમને જેમ તેમ ખોદ ખોદાણ કરીને વયા જાય છે અને જ્યાં ત્યાં માટીના ઢગલાને ઢગલા પડ્યા છે પાણીની લાઇનો તોડી નાખી છે એટલે કોઈ પણ પ્રકારની સુવિધા મળી નથી એક તો જે સુવિધા હતી એ પણ છીનવાઈ રહી છે અને છેલ્લા પાંચ વર્ષથી જે હિલપાર્ક ચોકડીથી સિત્છર ગામનો રોડનું કામ શરૂ છે તો એ રોડ હજી સુધી કોઈ પણ પ્રકારનું કામ હજી પૂરું થયું નથી અને આજે ચાર ચાર વર્ષના ચોમાસા વયા જવા છતાંય એ રોડની અંદર એક બે કિલોમીટરના રોડમાં માત્ર બે કિલોમીટરના રોડની અંદર જે કામ થવું જોઈએ એ કોઈ પણ પ્રકારનું કામ થયું નથી એ રોડ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને આ આ એ રોડ ઉપરથી આજુબાજુના પંદર થી વીસ ગામનો આવરો જાવરો છે

મહાનગરપાલિકામાં ગ્રામ પંચાયતમાં અમારું સાંભળતા અત્યારે આ જાડી સાંભળીના અધિકારીઓ કે નેતા કોઈ સાંભળવા તૈયાર નથી ગામની પરિસ્થિતિ એટલી બધી ખરાબ કરી નાખી છે કોઈ તમે એની કલ્પના ન કરી શકો હિલપાર્કથી સિત્છર રોડ ત્રણ કિલોમીટર આવે છેલ્લા ચાર વર્ષથી કામ ચાલે છે પણ કોને શું કરવું કંઈ ખબર પડતી નથી અને કોઈ માણસ ત્યાં જે કંઈ અકસ્માત થાય તેની જવાબદારી કોણ લે હાલની પરિસ્થિતિ બસ સ્ટેન્ડમાં તમે જોઈ રહ્યા છો મેં ગઈકાલે એ પ્રશ્ન ઉપાડ્યો અને એટલું સારું કર્યું બાકી લોકો રોજના પાંત્રી ચાલી લોકો પડે છે કાલે એક માજી પડ્યા અને એને આવડોમ તો પાણો બેસી ગયો અહીંયા એટલે અમે પછી તાત્કાલિક આ કામ કરાયું પણ આ લોકો શું કરવા માગે એ અમને નથી સમજાતું

એ પંદર દિવસથી આ એક લાઈન કાઢે ડાયવર્ઝન વગેરે કરી દીધા બરોબર તો માણસોને માણસો ને જવું કઈ રીતે આવી જાય મોટા વાહન આવી જાય પછી એને પાસલ લઈ જવામાં કેટલી તકલીફ પડે છે અમુક માણસો પડે છે મોટા અકસ્માત થવાની રાહમાં બેઠા છે કોર્પોરેશન વાળા કે હવે જે ચૂંટણી આવી છે ત્યારે બધા આવશે ઢંઢરો પીટવા કે એમને મત આપો મત આપો પણ માણસો મત એને વિરોધમાં જ આપવાના છે કોઈ પણ કાળે એને મત આપવાના જ નથી

તેવામાં જ્યારે પ્રાથમિક સુવિધાઓ લોકોને આપી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી એ સુવિધાઓને સમયસર લોકો સુધી પહોંચાડવું પણ જરૂરી છે તેવામાં જ્યારે આમ લોકોને પ્રાથમિક સુવિધાના નામે હાવ કાંઈ મળ્યું જ નથી અને વેરા જે વેરા બિલ આપવામાં આવે છે તે મોટા પ્રમાણમાં આપી દેવામાં આવે છે જેની રકમ બહુ મોટી છે અને ગામ લોકો ભરી શકે તેમ છે નહીં કેમકે કોઈ પ્રાથમિક સુવિધા જે લોકોને મળી નથી તો એ ગામ લોકો અહીંયા વેરો કઈ રીતે ભરી શકે આ બાબતે અમે ઘણી વખત ડેલિગેશન લઈને કોર્પોરેશન ખાતે ગયા પરંતુ સરકાર અને તંત્ર પોલીસ બળનો પ્રયોગ કરી ગામ લોકોને અટકાવી દેવામાં આવે છે એને કોઈ સાંભળવામાં આવતા નથી એટલે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગામ લોકો અને પાંચે ગામના લોકો અમે સાથે મળી સરકાર અને તંત્રની

કોઈને રસ નથી લોકોને લો નાના માણસોને શોષણ કરવું છે આ બધા ટાઈફા કરવા છે એને ખબર હોય કે અહીંયા આ કામ કરવાનો છે રોડ ડાયવર્ટ કરવાની ખબર નથી પડતી સાલા પગાર લેશે આ જનતાનો પગ ટેક્સના પગાર પૈસા લેશે કોઈ કાંઈ એના કાંઈ ઉપકાર નથી કરતા અને આવતા દિવસોમાં એમ આ ભાજપની વિરુદ્ધમાં મતદાન આખું કામ કરશે ઈ ફાઈનલ વાત છે જે ચોક્કસ ખાસ જોવા છે તો વેરાનો મુદ્દો આવ્યો છે વેરામાં શું કહેશો વેરા વસૂલવામાં કામ ન આ જે કામ થાય છે તે તો એક તરફ કહી શકાય કે વિકાસના કામો થાય છે તો એ ગામ લોકોને કઈ રીતે નડે છે વિકાસની વાત તમારી સાચી પણ વિકાસ ક્યારે થયો કહેવાય કે જ્યારે કામ પૂરું થયું કહેવાય વેરો પણ જ્યારે કામ તમે સુવિધા આપી પછી લેવો જોઈએ કારણ કે વેરો અત્યારે પાંચ વર્ષનો એકસાથે ઠોકી દીધો છે ગામ ઉપર અને સુવિધા તો હજી શૂન્ય છે કોઈપણ પ્રકારની જે નથી ફિલ્ટરવાળું પાણી મળતું નથી કોઈપણ પ્રકારના રોડ રસ્તા સારા નથી કોઈ પણ કોઈપણ પ્રકારની બીજી કોઈ સુવિધા નથી પ્રાથમિક આરોગ્ય સૌથી મોટી સુવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હોવી જોઈએ જે એ નથી એટલે ખૂબ અને ખૂબ ખૂબ હાલાકીમાં લોકો અહીંયા સામનો કરી રહ્યા છે પણ હાલ જે કોર્પોરેશન ની અનાવડત ના કારણે કોર્પોરેશન અને અધિકારીઓ જે છે એમને આ જે રોડ બના બે કિલોમીટર નો જો સીએમ અથવા પીએમ આવતા હોય તો માત્ર એક દિવસ ની અંદર બે કિલોમીટર નો રોડ થઈ જતો હોય તો અમારું તો કહેવાનું એવું છે કે એક દિવસ સીએમ ને પીએમ ને અમારે સિત્સર રોડ ઉપર આટો મારવો જોઈએ કારણ કે અહીંયા ઘણા શૈક્ષણિક સંસ્થાઓને બધું આવેલું છે અને આ વર્ષે જો ગણતંત્ર દિવસની ઉજવણી જો સિત્સરમાં થઈ હોત તો અમને રોડની સુવિધા જે ચોક્કસથી આ હતા સિત્સર ગામના લોકો કે જેઓએ પોતાની સમસ્યા છે ખાસ જોવા જઈએ તો સિત્સર ગામમાં જે વેરા વસૂલવામાં આવે છે પરંતુ હાલ સિત્સર ગામની હાલત જે ગ્રામ પંચાયતની હોય તેવી જ છે ત્યારે સિત્સર ગામના લોકો ચોક્કસથી મહાનગરપાલિકા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આગામી સમયની ચૂંટણીમાં જો મહાનગરપાલિકા તંત્રમાં સિત્સરને લગતા વળગતા કોઈ નેતા પોતે ચૂંટાઈને આવે તો સિત્સરના વિકાસના કામો થાય અલ્પેશ ડાભી મંતવ્ય ન્યૂઝ ભાવનગર